ભુજના જુબિલી ગ્રાઉન્ડ મધ્યે આગામી તારીખ 30 હિન્દુ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે આયોજકો દ્વારા પત્રકારોને ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપવામાં આવેલ હતી. HPL 2021 ટ્રોફીનું અનાવરણ કરવામાં આવેલ હતું. જુબિલી ગ્રાઉન્ડ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સરકારના નીતિ નિયમો પ્રમાણે રમાડવામાં આવશે તેવું જણાવેલ હતું. આ અંગે કુલદીપસિંહ જાડેજાએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ જાડેજા કુલદીપસિંહ રણજીતસિંહ. હું અને મારી ટીમ કેડી જાડેજા, બીજા 5 હિન્દુ ભાઈઓ, અમે સતત દર વર્ષની જેમ આ વર્ષે પણ HPL એટલે હિન્દુ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ગોઠવેલ છે. આ ટુર્નામેન્ટ અમારે આમ તો 22 તારીખથી ચાલુ કરવાની હતી, પણ હાલ પરિસ્થિતિ જોતા અમોને તારીખ 30 આ ટુર્નામેન્ટ રમવા માટેની પરમિશન જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે મળેલ છે. એટલે હજુ જો કોઈ બાકી રહી ગયા હોય ભાઈઓ ટુર્નામેન્ટ રમવા માટે, પાર્ટિસિપેટ કરવા માટે, ફોર્મ ભરવા માટે, તો એ લોકો હજી પણ અમારી ટીમનો સંપર્ક કરી અને પોતાની ટીમનું નામ લખાવી શકે છે. આ ટુર્નામેન્ટની અંદર વિજેતા ટીમને 25,000 તેમજ ટ્રોફી, રનર્સઅપ ટીમને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી, અને મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન આવા વિવિધ ઇનામો અમે આપવાના છીએ. આ ટુર્નામેન્ટની અંદર સમગ્ર ગુજરાત અને ઇન્ડિયાના પણ પ્લેયર, મુંબઈથી ને ઉમાથી પણ અમારા કને જે ફોર્મ આવ્યા છે એ ફોર્મની અંદર ખેલાડીઓના નામ ઉલ્લેખ કરેલા છે. સમગ્ર ઇન્ડિયામાંથી આ ટુર્નામેન્ટની અંદર ખેલાડીઓ પાર્ટિસિપેટ કરવાના છે. આ ટુર્નામેન્ટ માટે અમારા મોટા ભાઈ એવા કેડી જાડેજાએ સારી એવી જહેમત ઉઠાવી છે આ વખતે, અને આ ટુર્નામેન્ટ 30 તારીખથી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પ્રત્યે ચાલુ થવાની છે. આ ટુર્નામેન્ટની ટ્રોફી જેનું અનાવરણ આપ સમક્ષ થોડીક ક્ષણોમાં આપણે કરશું. અત્યારે 78 ટીમોના ફોર્મ અમને રિટર્ન આવી ગયા છે. ટોટલ અમે 120 ફોર્મ છપાયા હતા, જેમાં એન્ટ્રી સિક્કી 78 અને નામ લખાયો એવી તો 97-98 ટીમો અમારી કને આવી ગઈ છે. મારું નામ કેડી જાડેજા. હિન્દુ પ્રીમિયર લીગ 2021 બીજા વર્ષનું ટુર્નામેન્ટનું આજે ટ્રોફી અનાવરણ અને પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી, જેના અંદર આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી તમામે તમામ પ્રજા સુધી આ ન્યૂઝ પહોંચે. આખા ગુજરાતમાંથી, આમ તો ઇન્ડિયામાંથી પણ અમુક ફોન આવ્યા છે અને ફોર્મ પણ આવ્યા છે. 70-80 ટીમો જ્યારે જુબિલી ગ્રાઉન્ડની અંદર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુ પ્રીમિયર લીગ તરીકે રમાઈ રહી છે, તો એ માધ્યમથી પ્રજાની અંદર પણ એક સારો મેસેજ જાય અને જે હિન્દુ ખેલાડીઓ છે એને પણ આગળનો એક સ્ટેજ મળે, એના માટે દર વર્ષે છેલ્લા 2 વર્ષથી પ્રયત્ન છે. કુલદીપસિંહ જાડેજા છે, એમની આખી ટીમ છે, તેમની સાથે મળીને કરી રહ્યા છીએ, મહેનત જેમત ઉઠાવી રહ્યા છીએ કે જેનો કારણ કે આપણા હિન્દુ ભાઈઓ આગળ ક્રિકેટમાં નીકળી શકે. અને આ વખતે અમારી 70થી ઉપર ટીમો કે જે રમો આપણે જુબેલી ગ્રાઉન્ડ ઉપર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાના છીએ, અને વધારે મીન્સ ખેલાડીઓને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે, એમને કયા રીતે આગલા સ્ટેજ ઉપર લઈ જવામાં આવે, અને કુલદીપસિંહની રોયલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એ ક્લબ કરીને ચલાવે છે, એ જે અંડર 20થી કરી અને ઉપર લેવલ સુધીના ખેલાડીઓને અત્યારે હાલમાં જ KCA કરીને રાજકોટ, પોરબંદર અને અહીંયા એમની ટીમો રમાડી રહ્યા છે, જે કચ્છના છોકરાઓ જે નાના છે એમને પણ ક્રિકેટની અંદર સારો ભવિષ્ય, આગળ નીકળી શકે, રમી શકે, રણજી ટ્રોફી સુધી પહોંચી શકે એવી એમની ખેલદિલી છે. તો એના સાથે ક્યાંક ને ક્યાંક 2% આપણે સાથ સહકાર આપી શકીએ એ ભાવનાથી તમામે તમામ હિન્દુ ખેલાડીઓ આગળ વધે એવી ભાવનાથી અમે આ ટ્રોફી રમાડી રહ્યા છીએ.